नमस्कार विद्यार्थी मित्रों, धोरण 8 विषय गणित प्रकरण 7 घन अने घनमूळ स्वाध्याय 7.1 नी अंदर दाखला नंबर 2 एवी नानामां नानी संख्या शोधो कि जेथी तेने नीचे आपेल संख्या साथे गुणवाथी मळती संख्या पूर्ण घन होय। एटले आपणे दाखला नंबर नो पेटा दाखलो 1 छे 243। हवे आ संख्या ने आधारे आपणे संख्या पूर्ण घन छे के नहीं शोधवानुं छे। चलो तो पहला आपणे सौ प्रथम अविभाज्य अवयव गोती लईए। एटले 243 3 छे एटले अहींया भाग केना वडे चालशे? 3 वडे चालशे। एटले अहीं लेशो 3। हवे आ 24 छे, 3 1 3 छे तो 2 થી વધી જાય છે। 24 ને લઈએ એટલે 3 8 3 8 24। અહીંયા 3 છે એટલે 3 1 3 3 1 3 એકમનો અંક 1 છે। 3 વડે ફરી પાછો આપણે ભાગ ચલાવીશું। હવે 81 છે, હવે અહીંયા કને 8 છે અને હવે 3 વડે ભાગ ચલાવી તો 3 2 6। હવે અહીંયા ઉપર તો 8 છે એટલે 8 માંથી 6 બાદ કરીએ એટલે 2 વધે। હવે 2 આપણે મનમાં રાખીએ, 2 અને 1 એટલે 21 થાય એટલે કેટલા? 21 થાય તો કે 3 7 21 એટલે 27 મળે છે। એકમનો અંક 7 છે, ફરી આપણે 3 વડે ભાગ ચલાવશું એટલે હવે ફરી આપણે 27 છે તો અહીંયા કને 27 છે એટલે 3 9 27 3 9 27 9 છે, ફરી આપણે 3 વડે ભાગ ચલાવશું એટલે 3 3 9 3 3 9 અને ત્યારબાદ આપણે 3 1 3 1 3 એટલે આપણો જે જવાબ નીચે અવિભાજ્ય છે 1 આવી ગયો। એટલે હવે અહીંયા આપણે જોવાનું છે ત્રિપુટી બને છે કે નહીં। 3 કેટલી વાર છે? 1 2 3 4 અને 5 તો આ પેલી એક ત્રિપુટી મળે છે, બીજી ત્રિપુટી મળતી નથી એટલે અવિભાજ્ય અવયવો મળી ગયા। પણ હવે આપણે ત્રિપુટી બનાવવાની છે માટે 243 બરાબર 243 બરાબર 3 × 3 × 3 × 3 1 2 3 4 અને એને ગુણ્યા 3 5 5 × 3 આવે છે એટલે એક ત્રિપુટી મળે છે, બીજી ત્રિપુટી એટલે કે ગુણ્યા 3 આ ખૂટે છે। તો ચાલો હવે આપણે શું કરીશું તો કે અહીં ત્રિપુટી પૂર્ણ થતી નથી તો જો 243 ને 3 વડે ફરી ગુણવામાં આવે તો આપણે આ ત્રિપુટી મળી જાય માટે આપણે 243 × 3 કરીશું જેથી આપણે શું મળશે, આ 3 ને પેલી બાજુ લેતા 3 × 3 × 3 × 3 આ 3 ને આ બાજુ લઈએ જેથી કરીને આપણે ત્રિપુટી મળી જાય, આ પેલી ત્રિપુટી અને આ 3 ની બીજી ત્રિપુટી, એ મુજબ આપણે આ ત્રિપુટી મળી જાય એટલે 243 × 3 કરીએ જેથી આપણે આ ત્રિપુટી પૂર્ણ થાય છે પેલી અને બીજી। હવે આપણે જે ગણતરી કરીએ કે ભાઈ આ કરીને ગુણાકાર કરીએ 3 3 9 9 3 27 27 3 81 81 3 243 અને 243 × 3 કરશું એટલે આપણે મળે છે 729 એટલે 243 × 3 કરીએ તો આપણે એનો ગુણાકાર મળે છે 729 માટે અહીંયા આપણે લખશું 729 બરાબર 3 ની 3 ઘાત એને ગુણ્યા 3 ની 3 ઘાત 2 છે ત્રિપુટી માટે આ રીતે લખીશું। હવે આ પૂર્ણઘન શોધવાનું છે એટલે 729 પૂર્ણઘન છે કે નથી તો એને આપણે ઘનમૂળમાં આવી રીતે દર્શાવી શકાય 729 તો 243 છે જે બરાબર આખું છે આપણે કીધેલું નથી પણ માત્ર આપણે શું કરશું અહીંયા ગણમૂળમાં લઈ જઈએ કે 3 × 3
એટલે કે ઘનમૂળની અંદર 729 બરાબર 3 ગુણ્યા 3 એટલે મળે છે આપણે 3 તેરી 9 એટલે ઘનમૂળની અંદર 729 બરાબર 9 હવે આપણે 243 ગુણ્યા 3 કર્યું જેથી કરીને આપણે લખીશું કે 243 ગુણ્યા 3 કર્યું જેથી આપણે 729 મળ્યા એટલે 729 છે એ પૂર્ણ ઘન સંખ્યા છે એટલે હવે આપણે લખીએ હવે 729 એ પૂર્ણ ઘન સંખ્યા છે આમ 243 ને નાના માં નાની સંખ્યા 3 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને તો અહીંયા આપણો જે દાખલા નંબર 2 છે એનો એક દાખલો પૂર્ણ થાય છે દાખલા નંબર 2 નો બીજો દાખલો છે 256 તો સૌથી પહેલા એમના આપણે અવિભાજ્ય અવયવ શોધી લઈએ એકમનો અંક 6 છે એટલે 2 વડે ભાગ ચાલશે એટલે 2 હવે અહીંયા છે 2 એકુ 2 પછી છે 5 તો 2 2 4 પણ અહીંયા છે 5 એટલે 5 માંથી 4 બાદ કરીએ એટલે 1 બચે 1 ને આપણે મનમાં રાખીએ 1 અને 6 એટલે 16 થશે એટલે 2 8 16 એટલે 256 ભાગ્યા 2 કરીએ તો 128 મળે છે એકમનો અંક 2 છે ફરી આપણે 2 વડે ભાગ ચલાવીશું હવે આપણે અહીંયા કને 2 ના પાડામાં 12 આવે છે એટલે 2 6 2 6 12 અને અહીંયા કને 2 4 8 બરાબર એટલે એ મુજબ આપણે 2 વડે ભાગ ચલાવતા 128 ને 2 વડે ભાગ્યા એટલે આપણે મળ્યા 64 હવે ફરી પાછો આપણે 2 વડે ભાગ ચલાવશું એટલે 2 તેરી 2 તેરી 6 અને 2 2 4 એટલે 64 ભાગ્યા 2 કરતા 32 મળે છે ફરી પાછો આપણે 2 વડે ભાગ ચલાવશું એકમનો 2 છે માટે અને અહીં 32 છે એટલે કેટલા થશે 16 2 32 16 2 32 એટલે મળી જાય છે આપણે 16 અને ફરી પાછો 2 વડે ભાગ ચલાવશું 2 8 16 અને ફરી 2 વડે ભાગ ચલાવી 2 4 8 અને ફરી 2 વડે ભાગ ચલાવીએ 2 2 4 અને ફરી આપણે 2 વડે ભાગ ચલાવીએ 2 એકુ 2 આ રીતે આપણે અવિભાજ્ય અવયવ મળી ગયો હવે આપણે એને પૂર્ણ ઘન છે કે નહીં તે શોધીએ તો અહીંયા કને ત્રિપુટી જોઈ લઈએ પહેલા 2 કેટલી વાર છે 1 2 3 4 5 6 7 અને 8 વખત છે માટે આ પૂર્ણ ઘન સંખ્યા આપણે જોઈએ તો હવે અહીંયા ત્રિપુટી 2 ની જે છે એમાં 1 2 3 પહેલી ત્રિપુટી 1 2 3 બીજી ત્રિપુટી અને પછીના 2 માં ત્રિપુટી બનતી નથી એટલે ત્રીજી ત્રિપુટી નથી બનતી માટે હવે પેલા અગાઉ જે દાખલા નંબર 1 માં કર્યું એ મુજબ જ કરીશું હવે અહીંયા કને જો ત્રીજી જોડ ખૂટે છે તો અહીંયા અવિભાજ્ય અવયવની ત્રિપુટી બનતી નથી તો આપણે ફરી પાછું શું કરશું કે 256 ને 2 વડે ગુણીએ જે રીતે આપણે અગાઉના દાખલામાં 243 ને 3 વડે ગુણ્યા હતા એ જ રીતે હવે 256 ને 2 વડે ગુણશું તો આપણે એની ત્રિપુટી મળી જશે માટે સૌથી પહેલા આપણે 256 બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 2 પહેલી ત્રિપુટી એને ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ છે બીજી ત્રિપુટી અને એને ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા આપણે આ ત્રીજી ત્રિપુટી માટે શોધવાનું છે 2 એટલે આપણે માટે શું કરીશું 256 ગુણ્યા 2 કરીશું જેથી આપણને ત્રીજી ત્રિપુટી મળી જાય માટે અહીં 2 દુ 4 4 દુ 8 8 દુ 16 16 દુ 32 ને 32 દુ 64 64 દુ 128 અને 128 દુ 64 દુ 128 અને
256 એટલે કે 256 ગુણ્યા 2 કરશું તો આપણે ત્રિપુટી મળી જશે. 2 ને જે મુજબ અગાઉ 3 માં કર્યું તો એ મુજબ આમાં કરવાનું છે. 256 ગુણ્યા 2 એટલે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 આ પહેલી ત્રિપુટી, આ બીજી ત્રિપુટી અને એને ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા આ 2 ને આ બાજુ લઈ લેશું જેથી કરીને આપણે ત્રીજી ત્રિપુટી મળી જાય છે. એટલે આપણે 256 ગુણ્યા 2 કરીશું. હવે આપણે અહીંયા કને 256 આવે છે ને 256 ગુણ્યા 2 કરીએ જેથી આપણે મળે છે 256 દુ 512 એટલે 256 ગુણ્યા 2 કરવાથી 512 મળે છે. હવે 512 છે એ શું છે? પૂર્ણઘન સંખ્યા છે એટલે 512 એ પૂર્ણઘન સંખ્યા છે. આમ 512 ને નાનામાં નાની સંખ્યા 2 વડે ગુણતા, 2 વડે ગુણતા તે પૂર્ણ ઘન બને. તો અહીં આપણો દાખલા નંબર 2 નો બીજો દાખલો પણ પૂર્ણ થાય છે.